नगर प्रदेश दादरा नगर हवेली सात तम सुधी लोकसभा में सांसद रहे मोहन भाई डेलकरे मुंबई की होटल में प्रशासन त्रास कारण गड़े फाँसो खाई आपघात कर प्रकरण में आदिवासी संगठन सहित राजकीय पक्षों ने सामाजिक संगठनों जवाबदार एवं प्रशासक प्रफुल्ल पटेल सहित अधिकारी कायदेसर की कार्यवाही करने की मांग की। युवान वय लोकसभा में चूंटाई ने संघ प्रदेश दादरा नगर हवेली विकास कार्यों ने आग धपावी लोकप्रियता हासिल करना सांसद मोहन भाई डेलकरे आपघात कर लेता पहला सुसाइड नोट में प्रशासक प्रफुल्ल पटेल सहित अधिकारी उल्लेख कर जो कि आपघात बाद संघ प्रदेश की प्रजा में भारी आक्रोश जोवा मळी रह्यो छे। स्वर्गस्थ मोहन भाई डेलकर ने श्रद्धांजलि आपवा सेलवास में राजकीय सामाजिक तेमज नगरजनों केन्डल मार्चियो जी तेमने श्रद्धांजलि अर्पण करी हती। सांसद श्री मोहन भाई डेलकर जी को न्याय मिले, न्याय मिले, आदिवासी जनता को न्याय मिले, न्याय मिले, मोहन भाई अमर रहे, मोहन भाई को न्याय मिले, न्याय मिले, प्रदेश की जनता को न्याय मिले, न्याय मिले, आदिवासी नेता अमर रहे, अमर रहे, प्रदेश के सांसद डेलकर जी अमर रहे, अमर रहे। सौ वाकिफ छो के त्रण दिवस पहला दादरा नगर हवेली बहु मोटो आघात सहन कर्यो छे। एक एवा नेता ने कोई दीधो जेनो विकल्प हवे लगभग सदियों सुधी मळे एम नथी। आजे लोकोनो जनसमूह जे भेगो थयो छे, आ दादरा नगर हवेली नी जनता खूब ज शांतिप्रिय जनता छे, हिंसा में मानती नथी। छता पण आजे जे जनता में जे आक्रोश देखाई रह्यो छे ए वात माटे एटली साबिती माटे पूरतो छे के लोको में केटलो आघात छे, लोको में केटलू दुख छे। कारण के जे प्रमाणे अमारा नेता आ प्रदेशना नेता आ जनताना नेताए जे प्रमाणे पोतानो जीव आप्यो छे ए खूबज दुर्भाग्यपूर्ण छे। ने हजी पण अमने एनो विश्वास नथी बेसतो के अमारा नेता अमारा वचमां नथी। अमने एम लागी रह्युं छे के कोईक लांबू सपनू छे ने लगभग हमणां पूरुं थई जाय ने बधुं पाछुं ऑलराइट थई जाय, पण जे हकीकत छे ए लोकोना आक्रोशमां देखाय छे। અને અમારા બધાની એક જ માંગ છે કે જે પણ જાંચ થાય એ તટસ્થ થાય, નિષ્પક્ષ થાય, કોઈ પણ ડર વગર આ જાંચ થાય, અને જે માણસે જે નેતાએ જે આદિવાસી નેતાએ જે દેશના નેતાએ સાત ટર્મના સાંસદ હતા, વર્તમાન સાંસદ હતા, એવા નેતાએ પોતાની જાતને પોતાને જિંદગીનો અંત પોતે લાવી દીધો, અને એ પણ દાદરા નગર હવેલીમાં નહીં બોમ્બે જઈને મુંબઈ જઈને, મુંબઈ પોલીસ પર વિશ્વાસ એમને ખબર નહીં શું હશે કે એમને એવું હશે કે અહીંયા એમને ન્યાય નહીં મળશે, તો એમણે મુંબઈ જઈને આત્મહત્યા કરી। એટલી બધી શું એમ અમે એમને આજુબાજુના એમના સહયોગી બી નથી સમજી શકતા કે એટલી બધી શું એમના પર કયું ટોર્ચર થયું, કયું એમના પર દબાણ આવ્યું કે એમણે આટલું અંતિમ પગલું ભર્યું જે માણસ ટાઈગર કહેવાય છે। ફક્ત દાદરા નગર હવેલીમાં નહીં દેશમાં જ એની ઓળખ એક ટાઈગર તરીકે છે। એણે પોતાનો જીવ પોતાની જાતે ખતમ કરી દીધો, પોતાની લાઈફને પોતાના પોતે જાતે અંત કરી દીધી। અહીંયા બધાની એક જ માંગણી છે કે પહેલાં તો અમારા નેતાને અમે લોકો ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અને એક જ માંગ કરીએ છીએ, એક જ ઈચ્છા રાખીએ છીએ બધા કે જે પણ કોઈ દોષી હોય ત્યાં જ તટસ્થ થાય, નિષ્પક્ષ થાય, નિડર જાત થાય, અને જો કોઈ દોષી હોય જે કોઈ દોષી હોય એ લોકોને સજા થવી જોઈએ। આજે હાલમાં તમે જોઈ રહ્યા છો કે દેશના આ રાષ્ટ્રીય સ્તર પર આ મુદ્દો જઈ રહ્યો છે। સૌથી પહેલા તો આજે અમે તમામે દાદરા નગરમાં રાજકીય પક્ષ ભૂલીને પ્રદેશના ચહિત નેતા એવા અમારા આદિવાસી નેતા, અને ફક્ત આદિવાસી નેતા ફક્ત દાદરા નગર નેતા નહીં હતા અને સાંસદ ફક્ત અહીંયા નહીં હતા, અમારા માટે દુઃખની વાત છે કે મોહનભાઈ ડેલકરજી પૂરા દેશના આદિવાસીઓના એકથી બે નંબરમાં આવવાના નેતા છે, અને અમે અમારા આદિવાસી સમાજના નેતાને અમે ખોયો છે। અને આજે દુઃખની વાત એ છે કે માનનીય મોહનભાઈ જેવા ડેલકર જેવા વ્યક્તિને દાદરા નગર હવેલીમાં ન્યાય નહીં મળતો હોય અને એમને ન્યાય મેળવવા માટે મહારાષ્ટ્રમાં જવા પડતો હોય, તો દાદરા નગર હવેલીમાં આ મોદી સરકારની નેતૃત્વમાં જે ચાલતું છે, અને મને કહેવું જોઈએ આજે બિલકુલ હું એજ કોંગ્રેસ લીડર તરીકે જવાબદાર વ્યક્તિને કહેતો છે કે મહારાષ્ટ્રમાં જે અદાણી સરકારના ગૃહમંત્રીએ જે દેશમુખથી કીધું છે, અને જે 40 નામોમાં જેમનું પ્રથમ નામ પુષ્ટિમાં આવ્યું છે પ્રફુલ્લ પટેલને, એમને એના પર કાનૂની કાર્યવાહી કરીને, અને મોહનભાઈ આદિવાસી નેતા તરીકે છે
તો એમને પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટના આધીન જેટલા બી 40-40 જેટલા આરોપીઓ છે એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને આ લડાઈની શરૂઆત કરી છે અને દાનવા પ્રશાસન એવું નિયમ છે દમણ દીવ નગર પ્રશાસન એવું નિયમ છે કે આ લડાઈ નગરવેલી મળે છે આદિવાસી સમાજ પૂરા 10-12 કરોડમાં આદિવાસી સમાજ અહીંથી લઈને અમે આંદોલન ઉભું કરીશું એ દાનવા પ્રશાસન અને આ અધિકારી સમજી લઈ અને કેન્દ્ર મોદી સરકાર પણ સમજી લઈ અને એથી અમે આજથી લડવા શરૂઆત કરી છે તમામે તમામ રાજકીય પક્ષ ભૂલીને માનનીય મોહનભાઈ જે લોકોને છેલ્લા 35-40 વર્ષ સુધી લોકોને ન્યાય અપાવવાળા વ્યક્તિને આજે ન્યાય અપાવવા માટે પોતાને માટે મુંબઈ જવા પડે ને આત્મહત્યા કરવા પડે એના દિવસે તો આજે શું કહેવાય અને પ્રદેશ શું ચાલી રહ્યું છે અને એ જ નહીં મોહનભાઈ નથી થઈ એની પાછળ પણ ઘણા બધા કારણો છે બધા જ ખબર છે કે છેલ્લા એક દોઢ વર્ષથી મોહનભાઈ એપી બન્યા બાદ બધાને ખબર છે કે મોહનભાઈને કોણ કોણ હેરાન કરતું હતું કયા કયા અધિકારી હેરાન કરતા હતા અને મોહનભાઈ અહીંયાથી લઈને સંસદમાં રજૂઆત કરે અને સંસદમાં મોદી સરકાર હોય કે ગૃહમંત્રી હોય કે સ્પીકર હોય એ લોકો એક સાંસદને ન્યાય નહીં અપાવી શકતા હોય તો અમારા જેવા આમ લોકોને હું છે અને દાદાગર હું ચાલતું છે એ બધાને દેશની દુનિયાને લોકોને ખબર જ પડવી જોઈએ અને અમે બિયોન્ડ જસ્ટિસ અમે માંગીએ છીએ અને ન્યાય મળવું જોઈએ અને અહીંથી અમે શરૂઆત કરીએ છીએ અને દેશમાં પૂરું આંદોલન અમે ઊભું કરીશું અને જિમ્મેવારી પણ છે કે અમારા જે નેતા હતા જેમણે પૂરું જીવન આપણા લોકોના ભલાઈ માટે અને પ્રદેશના વિકાસ માટે કાઢ્યું હોય અને એમના પાસે અકારણ એમનું જે મૃત્યુ થયું છે અને એમને મજબૂર કરવામાં આવ્યા છે એમના આત્મહત્યા કરવા માટે તો અમે લોકોએ આજથી જ બધા જ પેટલાદોમાં અલગ અલગ મુવમેન્ટ ચાલુ છે અને આજે અમે આ શરૂઆત કરી છે મોહનભાઈને ન્યાય અપાવવા માટે અને આજે અમે આ કેન્ડલ માર્ચથી અમે આખા પ્રદેશમાં એક મેસેજ મોકલવા જઈ રહ્યા છીએ કે જ્યાં સુધી મોહનભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી અમે ઢીલાઈ નહીં કરશું અને આજથી શરૂઆત થઈ છે હવે આનાથી પણ વધારે આંદોલનોની પ્રક્રિયા થશે અમને મોહનભાઈને જે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જે ત્યાં અમને ન્યાયની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેમાં સંતોષ પણ છે અને અમને વિશ્વાસ પણ છે કે મહારાષ્ટ્ર પોલીસ મોહનભાઈને જરૂર ન્યાય આપશે અને દમણ પ્રશાસનમાં બેસેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું જ્યારે નામ આવી ગયું છે અને પુષ્ટિ પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરાઈ છે તો અમારી માંગ એ છે કે આ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને પહેલાં વહેલામાં વહેલી તકે પ્રશાસક પદથી હટાવવામાં આવે અને એમને અહીંયાથી રવાના કરી દેવામાં આવે અને અમે તો સરકારને પણ વિનંતી કરીએ છીએ કે FIRમાં હત્યારા તરીકે એમનું નામ સામેલ કરવામાં આવે તો આજથી અમે શરૂઆત કરી છે જ્યાં સુધી મોહનભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આજ આવી જ મુવમેન્ટો આજે અહીંયાથી શરૂ કરી છે ગલી ગલી ઘર ઘર પહોંચીશું અને આ મુવમેન્ટ મોહનભાઈને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે આજે તમે જોઈ રહ્યા છો કે દાદરાનગર હવેલીના સાંસદ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરના યાદમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો તમે જોઈ શકો લોકોમાં ઉત્સાહ આ ઉત્સાહ જે છે એ એમને જે ઇન્સાફ અપાવવા માટેની આ લોકોની આવાજ દાદરાનગર હવેલીમાં લોકો બહુ જ સિસ્ટમેટિક છે ડિસિપ્લિન્ડ છે અને એ ઈચ્છે કે ભારત સરકાર અને દાદરાનગર હવેલી પ્રશાસન મોહનભાઈને જે અસમય મૃત્યુ થઈ છે એના જે કોઈ બી આરોપી છે જેના જેણે એમને અબેટ કર્યા છે સુસાઇડ કરવા માટે એ લોકોને સજા મળે એ માટે લોકો આજે આવી રીતે એમને શ્રદ્ધાંજલિ આપે છે અમે દાદરાનગર હવેલીના પ્રશાસનને ભારત સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે જે લોકોના સુસાઇડ નોટમાં નામ છે અને એમને અમારા સ્વર્ગીય મોહનભાઈએ કીધું છે કે આ લોકોના લીધે કરીને હું જાન આપું છું ખાસ કરીને એ લોકો પર ઇમિડિયેટ એક્શન થવી જોઈએ નહીં તો આ આંદોલન બહુ આગળ વધશે.